જેડીએસ કિચન ગુજરાતીમાં આપ સર્વે સ્નેહીજનોનું સ્વાગત છે. મારી રેસીપીનો વિડીયો જોવા માટે, મારી રેસીપીને લાઇક અને શેર કરવા માટે, કોમેન્ટ્સ અને કોમ્પ્લિમેન્ટ્સ માટે અને મારી નવી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આજે આપણે રાજકોટ ગુજરાતની વિશ્વવિખ્યાત ચટણી બનાવશું. લીલા મરચાં, મગફળી અને લીંબુના રસમાંથી બનતી ટેંગી, સ્પાઇસી અને સ્વાદિષ્ટ રાજકોટની લીલી ચટણી. રાજકોટની ફેમસ લીલી ચટણી માટે જોઈશે લીંબુ, લીલા મરચાં, સિંગદાણા, આખું મીઠું અને છેલ્લે હળદર. તો સૌ પ્રથમ અડધો કપ સિંગદાણા લીધા છે. લગભગ 125 ગ્રામ પીનટને મિક્સર જારમાં નાખીને ગ્રાઇન્ડ કરી દઈશું. જુઓ, સિંગદાણાને હથકચરા ગ્રાઇન્ડ કરી લીધા છે. હવે 10-12 લીલા મરચાંના નાના નાના ટુકડા કરી લીધા છે. આ લીલા મરચાંની સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મરચાંને પણ ગ્રાઇન્ડ કરી લેશું. જો તમારા ઘરમાં તીખું વધારે ખવાતું હોય તો લીલા મરચાં વધારે નાખવા. ગ્રાઇન્ડ કરેલા લીલા મરચાંમાં સિંગનો ભૂકો નાખીને ફરીથી ગ્રાઇન્ડ કરી લેશું. ચમચીથી મિશ્રણને ઉપર નીચે કરીને અડધો ટીસ્પૂન હળદર ઉમેરશું. હળદરને ઉમેરીને ફરીથી ગ્રાઇન્ડ કરી લેશું. અને છેલ્લે ખટાશ માટે 3 લીંબુનો રસ ઉમેરીને ગ્રાઇન્ડ કરી લેશું. મિત્રો, લીંબુના રસની જગ્યાએ તમે લીંબુના ફૂલ પણ વાપરી શકો છો. આપણી રાજકોટની ફેમસ લીલી ચટણી તૈયાર છે. ભેલ સાથે, ભજીયા સાથે અને મુસાફરીમાં ઉત્તમ રાજકોટની આ ચટણી ચાખવાનું ભૂલતા નહીં. મિત્રો, દુનિયાભરમાં મશહૂર રાજકોટની ફેમસ ચટણી જરૂર બનાવજો અને તમારો અનુભવ અમને જણાવજો. જો તમને આ લીલી ચટણી ગમી હોય તો કોમેન્ટ્સ કરજો અને મારી રેસીપીને લાઇક અને શેર કરજો. મારી નવી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા પર માં અન્નપૂર્ણાની કૃપા હોય, સ્નેહી સ્વજનોની અવરજવર હોય એવી શુભકામના સાથે ફરી મળીશું એક નવી વાનગી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. નમસ્કાર.